શાસ્ત્રમાં કહેલું છે, મનઃ એવા મનુષ્યાણામ કારણમ બંધ મોક્ષયઃ. મન છે, મન એ આ જીવને આ સંસાર સાથે બંધાવે છે અથવા છૂટાવે છે. આ મન કરે છે. હો, હજી આપણે આ જન્મ મરણની સંસ્કૃતિમાં ભટક્યા છીએ એનું કારણ શું? કે આપણું મન છે. જો આ સંસ્કૃતિમાંથી જો છૂટવું હોય તોય પણ સાથ મનનો જ લેવો પડશે. ગઢડા પ્રથમના 38મા વચનામૃતમાં મહારાજ કે આ મન છે એ જગતથી વાસિક છે. જેમ પુષ્પ વડે કરીને તિલ છે એ વાસિત થાય, તો ભગવાનનો ભક્ત હોય એ ભગવાનના ચરિત્રો વડે કરીને મનને વાસિત કરવું. હે, તો આવા ગ્રંથોના માધ્યમથી આપણે મનને ભગવાનના ચરિત્રોથી વાસિત કરો. પછી મહારાજે એ વચનામૃતમાં અનેક ઉદાહરણો આપ્યા છે. મહારાજ કહે કે મન છે આમ ભૂત જેવું છે. જો મનને આપણે કાબૂમાં ન રાખી તો એ આપણે ખાય, હો, આપણે ખાડામાં નાખે, જન્મ મરણની સંસ્કૃતિમાં આપણે નાખી દે એવું આ મન છે. પણ કાબૂમાં કેમ લાવવું? કે આ ઝાડમાં ગૂંચવી રાખીએ, સતત એક ચરિત્ર આપી યાદ કર્યું અને એ ચરિત્ર સમાય ગયું, વળી બીજું ચરિત્ર આપી યાદ કરી, એ સમાય જાય તો પછી ત્રીજું. નારણભાઈ કહેતા, તમને ખબર હશે, મહાપુરુષ સ્વામી લગભગ તમે એને જોશો તો કંઈક ને કંઈક ગોખતા હોય, નવરા ન રહે. એટલા માટે તો ગમે ત્યારે એનું પ્રવચન હોય તો આપણે શું સાંભળવા મળે? ચોપાયો, દોહાઓ. આ ક્યારે શક્ય છે? અમે ક્યારેક એની પાસે બેસી અને અમે નાના હતા ત્યારે પણ અમે એની પાસે પાઠ લેતા, કોઈ કીર્તનો ગોખી, હે, રાગો શીખી, ત્યારે મને એમ કે યાદ શક્તિ નહીં બહુ, મનાય? આટલી બધી ચોપાઈઓ યાદ હોય, ગમે ત્યારે એને માઇક ઉપર રહીને ઊભા કરો તો પ્રસંગ પ્રમાણે જ એવી ચોપાઈઓ લઈ આવે, એ શક્ય કેમ બને? અને યાદ શક્તિ નથી. હવે એના બે કારણ હોઈ શકે કે આટલી બધી ચોપાઈઓ યાદ હોય, કે યાદ શક્તિ છે અને ખોટું બોલે રા, અથવા ડગલે ને પગલે એ જ એનું મન સતત એ જ યાદ કરે છે. ગમે એમ નવરા થાય, ગાડીમાં બેઠા હોય કે રસોડામાં હોય, શાક સુધાર ગમે એ કરે. તો ભક્તો, મહારાજ કે મન છે નિર્વાસનિક બને એ મહત્વનું છે. મહારાજ કે તમે ખૂબ ઉપવાસ કરો એમ અમે નથી કહેતા, પણ મહત્વની વાત એ છે કે મન નિર્વાસનિક થવું. ભરતજી છે એ તો રાજમહેલનો ત્યાગ કરીને વનમાં ગયા, પણ મૃગલાનું બચ્ચું યાદ આવ્યું. અને જનક રાજા તો રાજ્યમાં જ હતા પણ મન એનું નિર્વાસનિક હતું. એટલે ગ્રસ્ત કે સાધુ એ મહત્વનું નથી, મન આપણું કેટલું નિર્વાસનિક થાય છે એ મહત્વનું છે. અને સુગમમાં સુગમ ઉપાય એ મનને નિર્વાસનિક કરવા માટે આ કથા વાર્તા છે. હો,